હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં લોક ચાલુ કરતી હતી ને, એમાં આપણે થોડા કાળા એટલે ફરી હતા. એને લોક ચાલુ કરી નાખ્યો હતો અને પછી પાછી મેં ફરીને કેમ ચાલુ કરે છે? ઉપર બોલતી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અત્યારે પાછી ફરીને બોલે છે. એમાં થોડા કાળા આવ્યા ને એટલે આપણે કાળા પણ આપણે ગોરું દેખાવું પડે ને. એવું કઈ નહીં, આપણે બધાને ખબર છે આપણે ગોરા જ છીએ એમ. મતલબ કે ગોરા નહીં, મતલબ કે મીડિયમ છીએ આપણે, કાળા નથી એમ. ટૂંકમાં એમ એકવાર માટે જઈએ છીએ બહાર લીધું ને, આ માયક નું આજે મેં કીધું થોડું મળે ને તો એ કરી નાખવાનું છે ને. આ લોકોને પ્રમોશન મળશે તને, એટલું જ બોલ્યું. તમારું કઈ મોકલા છે નહીં, પણ તમે બોલી શકો છો. બોલવું હોય નહીં, અમે કઈ બોલવા માંગતા નથી. ના ના, કઈ બોલો, અહીંયા જવા માંગુ છું. નાસ્તો કર્યો તો મારે મનીષા ને સવારનો નાસ્તો બાકી છે, બપોર નું જમવાનું બાકી છે. મતલબ કે 2 વાગી ગયા છે નાસ્તો અને જમવાનું બે બાકી છે. 2:30 વાગી ગયા છે ઘરે પહોંચશો ને 3:30 જેવું થઈ જશે. તો તમને એમ બધાને લાગતું છે કે બધું ખેલું છે એમ, પણ આ બધું અઘરું જ છે. સવારે આવ્યા છે શૂટ કરવા, જો 2:30 તો વાગો આવ્યા, 2:30 વાગો આવ્યા છે. આપણે ઘરે પહોંચશું તો 3 વાગી જશે, ફ્રેશ થશું તો 3:30 થઈ જશે, જમશું તો 4 વાગી જશે. એવું બધું કામ ચાલે છે ત્યારે લાઈફમાં. એટલે વ્લોગ કન્ટિન્યુ આવતા નથી કંઈ. તમને એમ થાય છે કે આ લોકોનો વ્લોગ નથી આવતા અને કામ વ્યવસ્થિત નથી, પણ એવું બધું ચાલે છે લાઈફમાં. મેનેજ કરવું થોડું અઘરું છે ને, એટલે આપણે ચક્કર ખાઈને પડી જઈએ. એ પહેલાં ઘરે ચાલો જમવા. બોલા તો પાર્થભાઈ ને ભૂખ લાગી છે એમ કે છે ઘરે ચાલો. લો ગાઈસ, લોકો રસ્તો ભૂલાઈ ગયો છે મનીષાથી. માથું ચડી ગયું છે પરિવહનનું, માથું પોતું છે ને, તડકો એટલો બધો છે ને, ગરમી એટલી બધી થાય છે. રસ્તા ભૂલા પડે છે. ફાઇનલી ગાઈસ, લોકો પહોંચી ગયા છે. આમ જો કેટલું આટલો જ રસ્તો હતો, આટલા રસ્તામાં કેટલું રખડ્યા, 6-7 વળાંક વળ્યા ને ત્યારે, અને એક તો પાછા બે ને ઉપાડીને.
રોડ થોડોક સારો કરે છે. ખાવાનું મન થઈ ગયું છે. આમ ચાર વાગે આવ્યા છે, સવારનો નાસ્તો નથી કર્યો, કાલ રાતે જમેલા. ચાર વાગે આપણે એમ છે, કાલ આપણે આપણે છે ને બહાર નું ફૂડ નથી ખાતા, એટલે બહાર ક્યાંય નાસ્તો નથી કર્યા. ક્યારેક કરી લઈએ, પણ આજે આપણે એમ ઘરે જવું છે, જવું છે કરી ને ચાર વગાડ દીધા. અને તમને કઈ હમણાં તમને બહાર નું બધું અવાજ આવતું છે, મારો ઉલ્લીઓ ખરાબ થઈ ગયો છે, એટલે ઘરે પેલા જઈએ ને પછી બધી વાત કરીએ. સાંજની કાલની દાળ છે એ આપણે ફ્રીઝમાં મૂકી દીધી. કાલની મેં નક્કી કર્યું હતું, હા હારી છે, ફ્રીઝમાં મૂકી લઈ કઈ થાય નહીં એવું આપણે નક્કી કર્યું હતું કે કાલ બપોરે ખાશું. એમ 11 વાગે અમે ખાઈ લઈએ એમ જયારે દાળ બનાવી ત્યારે. પણ આ વખતે મેળ ન આવ્યો 4 વાગે, પણ હારી છે. પણ આપણે ચણાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, સલાડ છે, છાશ છે, કેરીનો રસ છે, એવું બધું છે જમવાનું. તો આપણે જમી લઈએ, 4:30 ખાવા આવ્યા છે. કાલ નાસ્તો કર્યા હતા, કાલ રાતે જમ્યા હતા, પછી મને વનિતા બેન ખાધું હતું. તમે સવારનો નાસ્તો કર્યા છે, ખોટું હું બોલે અમે નથી કર્યા સવારનો નાસ્તો, એટલે આપણે કાલ રાતે જમ્યા હતા ત્યારે આપણે જમવાનું છે ડાયરેક્ટ. બહુ ભૂખ લાગી છે, જમી લઈએ. તો જલ્દી જમી લઈએ, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. થોડુંક જમી લઈએ અને પછી થોડુંક આરામ કરી લઈએ અને પછી મળીએ થોડીક વાર પછી. પડદો બનાવી છે, એક બાજુ અમારી રસોઈ બી ચાલે છે. બની ગયું શાક હે પડદો બનાવવો છે. પડદામાં મથે છે હવે. નજર જોડિયા બનતી હે પહેલે સે સબકી હે અશી બસ મને આવડતું એટલું બધું આવડતું. માને આના માને નહીં મે કોઈ માને આના માના મે તે સ્પે મર ગયા. એ લડકી હાય અલ્લા હાય હાય રે અલ્લા. તે કેરો કામકાજ પૂરું થવાનું હે ફરી બે કામકાજ પૂરું થવા છે એમ તો બહુ
ગોવાનું ક્યારે? જેમ નવા સુધી આવે કે ભગવાન છે કોઈ જાને તો બુડા ને મશીન કરતી બાજુ વાળા આમાં ચાર કલાક થઈ ગયા.